શકીએ છીએ અને કરીએ જ છીએ, અમારા વોલન્ટિયર્સ કરે જ છે. જી રુઝનજી, આપણે ત્યાં ઘણી બધી સંસ્થાઓ છે, પરંતુ કદાચ મહિલાઓને આજુબાજુથી તો વાતાવરણ નથી મળતું, પણ કદાચ મહિલાઓ ત્યાં સુધી પણ નથી પહોંચી શકતી, એના માટે આપ કયું કારણ જવાબદાર માનો છો? યુ રાઇટલી સેડ, ઘણી સંસ્થાઓ છે અને જેને જાણવું હોય જાણી બી શકે છે કે ભાઈ કઈ ઓનલાઈન બી અત્યારે સર્ચ કરે તો મળી જાય સંસ્થા, પણ પોઈન્ટ અત્યારે એ છે જ નહીં. પોઈન્ટ અત્યારે એ કામ નથી, એટલા માટે નથી કારણ કે જ્યારે બેનને સુસાઇડલ થોટ્સ આવે ત્યારે કોઈને ફોન કરી નાખે, અરે હું તો મરવા જાઉં છું, આ મને શું કરવું જોઈએ, મને કો કેમ ના મરવું જોઈએ, હું કરતું નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર આપણી જાગૃત સોસાયટી હોય, ધેટ ઇઝ વેર આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે જ્યારે બી કોઈ છોકરીને દીકરીને છે તો એ જાગૃત સોસાયટી વિલ હેવ ટુ ટેક કમ અ સ્ટેપ ફર્ધર. બીજો પોઈન્ટ કે ઓકે, બીજી રીતે ઇફ આઈ લુક એટ ઇટ અધર વે, કે માની લો કે છોકરીને પ્રેશરમાં છે, ડિપ્રેશનમાં છે, તો એ સૌથી પહેલા ક્યાં જશે? કોઈ સંસ્થા પાસે નહીં જાય, પોતાના પેરેન્ટ્સ પાસે જશે, યા પોતાના ફ્રેન્ડ્સ પાસે જશે, યા એની પાસે કોઈ આવે. સી આઈધર ઇઝ આજુ, એટલે કહેવા માંગુ છું કે કોઈ બી એક છોકરી આમ જ વિચારી ના લાગે, ચલો આજે કૂદકા મારવા જાઉં છું, કૂદકો મારી લે, એના એક મહિના બે મહિનાથી મનમાં થતું હોય, યા વધારે ટાઈમથી થતું હોય, ઘણી વાર તો પાંચ પાંચ દસ દસ વર્ષ સહન કર્યું અને પછી કે નહીં હવે મારતી નથી સહન થતું, અને પછી કૂદકો મારવા જાય છે. એવું નથી કે ભાઈ સવાર સુધી ઉઠીને મૂડ આવી ગયો ને આજે કૂદકો માર્યો હવે, એટલે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, એ લોકોને ખબર પડે કે આ આ સમથિંગ ખોટું. હવે ફોરેનમાં શું થાય છે એટલું કહી દો, ફોરેનમાં આવી તો આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય જ નહીં, એમાં તો બધા દૂર દૂર રહેતા અને કેવા કોઈ રિશ્તા નાતા નહીં, એકાદા સેટરડે સન્ડે મળતા હોય તો એટ ધ મોસ્ટ. એટલે ફોરેનમાં એક અધર ચીજ છે, 9/11 કરીને નંબર, બધાને વર્લ્ડમાં ખબર છે ત્યાં કે ભાઈ 9/11 એટલે અમને કઈ બી થાય, આગ બી લાગે, ચોરી બી થાય, ખૂન બી થાય, બીમારી બી થાય, કઈ બી થાય, તો અમારે 9/11 ફોન કરી દેવાનો. હવે જ્યારે પેલી છોકરી ત્યાં છે, એકલી છે ને, એને કઈ એવું લાગે છે ફીલિંગ, તો એ લોકો 9/11 ફોન કરે છે, કારણ કે ત્યાં ટેબુ નથી. એવું નથી કે ભાઈ આ તો ગાંડી લાગે છે ને ફોન કરે છે, ઇન્ડિયામાં અનફોર્ચ્યુનેટલી ટેબુ છે. હવે આપણા ઇન્ડિયામાં બધાને 100 નંબર બહુ વ્યવસ્થિત ખબર, ચલો 100 નંબર, પણ 100 નંબર એટલે શું? પોલીસ આવે એ ખબર, ચોરી થાય આ થાય તો પોલીસ માટે નંબર છે. એ લોકોને નથી ખબર કે અગર આપણે અગર ધે ડોન્ટ, એને અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા ડઝ નોટ હેવ ધેટ 9/11 ટાઈપ નંબર. જે વાર્તાઓ ચાલી રહી છે 3 વર્ષથી વાર્તા સમજી રહી છું કે 112 નંબર આવે છે, 112 નંબર આવે છે, હજી ખબર નહીં ક્યારે આવવાનો છે. એટલે એક એવો નંબર હોવો જોઈએ તાકે કોઈ બી બેન, કારણ કે અગર આજની તારીખમાં અગર બેન ઓફિસ જાય છે તો જાગૃત બેન છે એટલું યાદ રાખજો, એને એમાં બુદ્ધિ છે એટલું યાદ રાખજો. એટલે એ એકવાર શી વિલ ટ્રાય ટુ રીચ સમબડી ઇફ ઇટ ઇઝ ઇઝી, યુ નો લો હેંગિંગ ફ્રૂટ કે ભાઈ મને ખબર છે કે 112 થી મને હેલ્પ મળે, પણ અગર મારે ઓનલાઈન બેસીને શોધવું હોય અને પછી મને થાય કે મારે સુસાઇડ કરવું છે કે નહીં, તો એ કોઈ જવાનું નથી. કારણ કે જ્યારે માણસ સુસાઇડ કરવાનું વિચાર લે છે ને, ત્યારે એટલો કંટાળી ગયો છે, ત્રાસી ગયો છે, કે એવું નથી વિચારતો કે હા મને કોઈ કાઉન્સલ કરે તો હું નહીં સુસાઇડ કરું, એવું નથી વિચારતો. એ તો કસમ ખાઈ લીધો છે કે હું કંટાળી ગયો છું, આ દુનિયા ખરાબ છે, કોઈ મારા માટે નથી, હવે હું મારા માતા પિતા બી મારા માટે નથી, એ જેને કૂદકો મારે છે. એટલે આ બધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે માતા પિતા આજુબાજુ વાળા ફ્રેન્ડ એને સપોર્ટ આપે ત્યારે આ સેન્ટરો કામ લાગે. કેમ? કારણ કે મારી પાસે બી કેસ આવે છે, તરત હું ફોન કરીને કહું છું, અમારે એક અંજુબેન છે બહુ સરસ અમને સપોર્ટ આપે છે, તરત હેલ્પ મોકલી દે છે, આ બેનને દીકરીને ત્યાં બોલાવી લે છે અને જે બી એમના સંસ્થા થ્રુ હેલ્પ થાય છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે અમારા જેવા જાગૃત લોકો કરે. એ રીતે તમને બી બધાને કહું છું કે તમે બધા જાગૃત છો, તમને એવું કઈ બી આજની તારીખમાં લાગે તો તમારે 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 કાઉન્સેલિંગ કરવાની જરૂર કોઈ જ નથી. લેટ ધ પ્રોફેશનલ કાઉન્સેલ એન્ડ દે નો હાઉ ટુ કાઉન્સેલ, અને એમને એમની પાસે સ્ટેટસ થી હશે કે 100 માંથી આઈ એમ શ્યોર 95 લોકો તો કાઉન્સેલ થઈ બી જતા હશે. શી કેન ગિવ યુ અ બેટર વ્યૂ. જી બિલકુલ. નિશ્મિનજી, આપ શું કહેવા માંગશો આમાં? જે અમારે સંસ્થામાં જે